ગુડ ઇવનિંગ. આજે તો છે ને સાંજે વિડીયો ચાલુ કર્યો છે, પાછો બપોર પછી તો છે ને સતત વરસાદ હતો, અત્યારે બંધ થયો છે. જેનીની ફ્રેન્ડ આવી છે તો આજે એકલી નથી પડતી, નથી એકલી. ચાલો જમવા, ડુંગળીના ભજીયા, થોડાક મરચાં. ગુડ ઇવનિંગ. આજે તો છે ને સાંજે વિડીયો ચાલુ કર્યો છે, આજે આખો દિવસ વિડીયો શૂટ કર્યો જ નહોતો, આજે મારે બહુ કામ હતું એટલા માટે. અને પાછો બપોર પછી તો છે ને સતત વરસાદ હતો, અત્યારે બંધ થયો છે. પાછો તો અંધારેલું જ છે, વરસાદ આવે એવું જ છે. મસ્ત વાતાવરણ થયું હતું, કીધું હાલ આપણે ઉપર જઈ. આજે મસ્ત વાતાવરણ થયું છે તો કીધું કંઈક મસ્ત ગરમ ગરમ બનાવી, ભજીયા બનાવવા છે અથવા તો મોમોસ બનાવવા છે, બેમાંથી એક વસ્તુ બનાવી છે. આમ તો ભજીયા જ બનાવીશ, કેમકે વરસાદ છે તો ભજીયા ખાવાની જ મજા આવે. તો નીચે જાઉ પછી નક્કી કરું કે શું બનાવું, પણ એ બેમાંથી એક વસ્તુ બનાવીશ. એકદમ ગ્રીન ગ્રીન બધું એવું મસ્ત લાગે છે ને, જારીઠાનું ઝાડ બધાએ ખરી ગયા અને હવે તો એક પાન નથી કરતું. જો કેટલા દિવસ થયા અગાસી સાફ કરી, પણ હવે કાંઈ ખરતા નથી એક કંઈ પાન. હવે વાંધો નહીં, તો ચાલો નીચે જઈ અને ભજીયા કે મોમોસ જે બનાવું એની તૈયારી કરવા માંડું. જો એ મોગરાની કળીઓ પાછી નવી થઈ ગઈ છે, જૂના બધાએ ખરી ગયા. કેવો મસ્ત થયો છે, સુગંધ તો એટલી આવે છે ને, સીતાફળ મોટા થવા માંડ્યા ને. મોગરા ને, હા હા મસ્ત છે. હા મેં બધી નવી કળી આવી છે આ સીતાફળ. આમાં પાન નથી પણ કળીઓ છે. અહીંયા છે ને કરેણમાં ફૂલ મસ્ત આવ્યા છે, જામફળીમાં જો બધે દાડીએ દાડીએ ફાલ આવ્યો છે. ગઈ વખતે ખાલી બે હતા, થઈ જશે થોડાક દિવસમાં જામફળ. જો વરસાદ આવશે ને ત્યારે જ બરોબર થશે જામફળ. તો આખરે હવે ભજીયા બનાવવાનું નક્કી કર્યું છે. બટેટાની જો પતરી પાડી દીધી અને ડુંગળી સમાર લીધી, ડુંગળીના ભજીયા બહુ મસ્ત લાગે. જેનીની ફ્રેન્ડ આવી છે તો આજે એકલી નથી પડતી, નથી એકલી પડે. તો ચાલો હવે ડુંગળીના ભજીયા બનાવું ને તો એમાં શું શું નાખું છું ને બતાવું. સૌથી પહેલાં તો જે ડુંગળીની સ્લાઈસ કરી છે ને એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખશું, અને આને હાથેથી છે ને આ રીતે મસળી નાખવાનું, અને પછી આને 10 મિનિટ ભર્યું રાખવાનું છે. ડુંગળીનું જે પાણી છૂટશે ને પછી આ ભજીયા છે ને બહુ મસ્ત બને. લોટ એમાં જ પલળી જાય અને જરૂર પડે એટલું થોડુંક જ પાણી નાખવાનું. હાથેથી આ રીતે મસળી નાખવી ને એટલે પાણી છૂટું પડશે. તરત જ એમાંથી પાણી નીકળવા માંડ્યું છે. બસ હવે આનું છે ને 10 થી 15 મિનિટ પડ્યું રાખીશ, પછી આમાં જે કંઈ નાખવાનું છે ને એ બધું નાખીશું. 10 મિનિટ જેવું થઈ ગયું છે અને આમાંથી ઘણું પાણી છૂટ્યું છે. જો હવે આપણે આમાં શું શું નાખવાનું છે બતાવું. તો લસણ 4 થી 5 કળીને મેં ઝીણી ચોપ કરી લીધી છે, અને 1 તીખું લીલું મરચું એ નાખશું. અત્યારે કોથમીર મારી પાસે અવેલેબલ નથી, ત્યારે કોથમીર એ નાખવાની હોય. 5 ચમચી જેટલી આપણે હળદર નાખશું, 1/2 ચમચી મરચું નાખશું. બધી જ વસ્તુ છે ને આપણે પહેલાં મિક્સ કરી લઈએ. મિક્સ થઈ ગયું, મીઠું તો આપણે નાખેલું જ છે. હવે ચણાનો લોટ નાખશું, અમે 1/2 ચમચો નાખ્યો છે અત્યારે, પછી જરૂર પડશે ને એમ નાખીશ. પહેલાં છે ને આમાં પાણી નથી નાખવાનું, એમનામાં જ મિક્સ કરવાનું છે. જરૂર લાગશે ને તો જ પાણી નાખશું, સરસ ક્રિસ્પી બને પકોડા. લોટ પણ જરૂર પડશે ને એમ નાખતા જઈશું. પાણી છે ને થોડુંક જ
જરૂર પ્રમાણે છાંટવાનું જ છે, ખાલી બહુ વધારે નહીં. અને છેલ્લે આમાં સોડા કે ઈનો જે તમે વાપરતા હોય એ નાખવાનું, એનાથી થોડાક સરસ સોફ્ટ થાય. હજી એક ચમચો નોટ નાખ્યો છે. હવે થોડુંક આપણે પાણી છાંટીએ, જરૂર પડે ને એમ થોડું થોડું જ એડ કરવાનું. બસ જો આ રીતનું કરી લીધું છે. હવે હમણાં જ્યારે પકોડા તળું ને આ ડુંગળીના, ત્યારે થોડોક સોડા નાખીશ. આ પતરીના ભજીયા માટે બેટર બનાવ્યું છે. આમાં ખાલી મીઠું નાખ્યું છે. હજી થોડીક હવે હળદર નાખી દઈશ અને પછી થોડોક સોડા નાખીશું તળવા ટાઈમે. હવે ભજીયા તળવાનો ટાઈમ થઈ ગયો છે. આમાં થોડોક આપણે સોડા નાખી દઈએ, 5 ચમચી જેટલો નાખ્યો છે. અને આ બેટરમાં પણ નાખી દઈએ થોડું. પતરીના ભજીયા માટેનું છે. બસ આ મિક્સ કરી લીધું છે. હવે ડુંગળીમાં મિક્સ કરી લઉં અને તેલ ગરમ મૂકી દીધો છે. થોડુંક પાણી નાખ્યું એટલે સરસ રીતે મિક્સ થાય. બસ આ મિક્સ થઈ ગયું. તેલ ગરમ થાય એટલે તળવા માંડ્યું. આ ડુંગળીના ભજીયા જેવો બની ગયા બધા. અને હવે અત્યારે અહીંયા બટેટાની પતરીના થાય છે, પછી જમવા બેસી. ચાલો જમવા. ડુંગળીના ભજીયા, થોડાક મરચાંના કર્યા, 2 મરચાંના કર્યા અને બટેટાની પતરીના સાથે છે ખજૂર આંબલીની ચટણી. ચાલો ભજીયા ખાવા. હાલ કેવી કેવી છે ને? ઊંધો પડ્યો વાંચે, ક્યાર નોઈ બેઠો છે. મસ્ત બન્યા છે એ ડુંગળીના, એકદમ સોફ્ટ. અને ઈ તો થીક, મને આ બહુ ભાવે. એ મસ્ત લાગે. મરચાના ગરમ હશે, તીખા લાગે. પણ મરચા ને મોળા જ છે, તીખા નથી. ચાલો જમવા. હાલો જમીને ફ્રી થઈ ગયા અને વાસણ ને બધું પતાવી દીધું. પણ એ પપ્પા હજી આવ્યા નથી, રાહ જોઉં છું. હજી એ ઠંડા થઈ ગયા. અને આજે તો છે ને બહુ વિડીયો શૂટ કર્યો જ નથી, થોડોક જ વિડીયો શૂટ કર્યો છે. ખબર નથી, આજે મને મૂડ જ નહોતો વિડીયો શૂટ કરવાનો. સવારનો વિડીયો શૂટ કર્યો જ નહોતો, તો ચડે મજા જ નહોતી આવતી, એટલે કાંઈ કામ જ નહોતો થયું. અને બપોર પછી તે વરસાદ જ હતો, તો જેટલો વિડીયો શૂટ કર્યો છે એટલો જોજો. સારું, ચલો બાય, ગુડ નાઇટ, કાલે મળીશું.